નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ આઠ વિષય વિજ્ઞાન પોથીનો પાઠ નવ ઘર્ષણની વાત કરવાના છીએ તો મિત્રો અહીંયા પોથીનો ધોરણ આઠ વિષય વિજ્ઞાનનો ચેપ્ટર નંબર નવ છે ઘર્ષણ એમનું આ સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ આઠના સ્વ અધ્યન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો મિત્રો આપણે શરૂ કરીએ ધોરણ આઠ વિષય વિજ્ઞાન સ્વ અધ્યયન પોથીનું ચેપ્ટર નંબર નવ ઘર્ષણ આપેલા પ્રશ્ન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી વિકલ્પની સામે ખરાની નિશાની કરો એમાં પહેલું છે પ્રવાહીમાં ગતિ કરતી વસ્તુને યોગ્ય આકાર આપીને કયા ઘર્ષણને ઘટાડી શકાય છે તો આવશે તરલ આ મશીનોમાં સાનો ઉપયોગ કરીને ઘર્ષણ ઘટાડી શકાય છે બોલ બેરિંગ ત્યાર પછી ત્રીજું નીચેનામાંથી કયા સાધનમાં ઘર્ષણ ઘટાડવા માટે ઊંજણનો ઉપયોગ કરવામાં આવે છે ઉપરના તમામ સપાટીને ખાલી જગ્યા બનાવીને ઘર્ષણ વધારી શકાય છે ખડબડી ઘર્ષણ બળને ઓછું કરવા માટે કુસ્તીબાજ પોતાના શરીર પર તેલ લગાડે છે ત્યાર પછી પ્રશ્નના જવાબ લખો છ થી નવ બે પથ્થરની મદદથી આગ પેદા થવા માટે કયું બળ જવાબદાર છે બે પથ્થરની મદદથી આગ પેદા થવા માટે ઘર્ષણ બળ જવાબદાર છે ત્યાર પછી સાતમું આવે છે જેમાં ઘર્ષણ બળનો ઉપયોગ થતો હોય તેવી રોજિંદી જીવનમાં જોવા મળતી ઘટનાઓ લખો તો પેલું છે કેરમ બોર્ડમાં ચોક વડે લખવું રસામાં રસા ખેંચમાં ખેલાડી હાથ ઉપર પાવડર લગાવે છે જેથી હાથ સરકી ન જાય કેરમમાં કેરમની કુકરીનું ખસવું ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ આવે છે નીચેની ક્રિયાઓમાં લાગતા ઘર્ષણ બળને મિત્રને શત્રુમાં વર્ગીકરણ કરો તો અહીંયા ચાલવું લખવું કાપડનું ઘસાઈ જવું ઘસાઈન ફાટી જવું ચંપલ ઘસાઈ જવું લપસણી પરથી લપસવું કેળાની છાલ પરથી પડવાનું લપસવું સાયકલ ચલાવવી ટાયરનું ઘસાવવું હિંચકો ઝૂલવો અવાજ આવવો કારને બ્રેક મારતા અટકી જવું તો આપણે મિત્રને શત્રુમાં વર્ગીકરણ કરીએ તો મિત્રમાં છે ચાલવું લખવું લપસણી પરથી લપસવું સાયકલ ચલાવી કારને બ્રેક મારતા અટકી જવી આ આપણા કરશણના ફાયદા કહેવાય શત્રુ એટલે ગેરફાયદા કપડાં ઘસાઈને ફાટી જવા ચંપલ ઘસાઈ જવા કેળાની છાલ પર પગ પડવાથી લપસવું ટાયરનું ઘસાવવું ત્યાર પછી નવમું આવે છે નીચેની ક્રિયાઓને સરળ અને મુશ્કેલ ક્રિયામાં વર્ગીકરણ કરો તો સરળ ક્રિયાને મુશ્કેલ ક્રિયામાં આપણે વર્ગીકરણ કરવાનું છે બહારની સપાટી તેલવાળી હોય તેઓ કાચ કાચનો ગ્લાસ પકડવો બહારની સપાટી પર કાગળ વીટેલા હોય તેવા કાચનો ગ્લાસ પકડવો કુલડી પકડવી કાદવવાળા રસ્તા પર ચાલવું ભીના તળિયા પર ચાલવું જમીન પર ચાલવું વગેરે તો સરળ ક્રિયાને મુશ્કેલ ક્રિયા સરળ ક્રિયામાં આવશે બહારની સપાટી પર કાગળ વીંટળેલ હોય તેવો કાચનો ગ્લાસ પકડવો ફૂલડી પકડવી જમીન પર ચાલવું મુશ્કેલ ક્રિયા બહારની સપાટી તેલવાળી હોય તેવા કાચનો ગ્લાસ પકડવો કાદવવાળા રસ્તા પર ચાલવું પીના તળિયા પર ચાલવું આ રીતનું થશે ત્યાર પછી ઉપરોક્ત ક્રિયાઓ એટલે કે જે આપણે આ જે ક્રિયાઓ હતી સરળ ને મુશ્કેલ ક્રિયા એ ક્રિયા મુશ્કેલ છેનું કારણ નીચે લખવાનું છે તો સરળ ક્રિયામાં ઘર્ષણબળ વધુ લાગતું હોવાથી તે ક્રિયા કરવામાં સરળતા રહે છે મુશ્કેલ ક્રિયામાં ઘર્ષણ બળ ઓછું લાગતું હોવાથી તે ક્રિયા કરવામાં મુશ્કેલી પડે છે ત્યાર પછી દસમો આવે છે પારિભાષિક શબ્દના ઉદાહરણ લખો એમાં લોઠણ ઘર્ષણ બળ જ્યારે એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે ત્યારે તેની ગતિ અવરોધતા બળને લોઠણ ઘર્ષણ બળ કહે છે ત્યાર પછી અગિયારમું આવે છે તરલ ઘર્ષણ બળ તરલમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ પર લાગતું ઘર્ષણ બળ એટલે તરલ ઘર્ષણ બળ સ્થિત ઘર્ષણ બળ કોઈ સપાટી સાથે ભૌતિક સંપર્કમાં રહેલ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટેના જરૂરી બળને સ્થિતિ ઘર્ષણ બળ કહે છે ત્યાર પછી સરકતું ઘર્ષણ બળ જ્યારે એક વસ્તુ બીજી વસ્તુ પર સરકતી હોય ત્યારે સરકતું ઘર્ષણ બળ લાગે છે ત્યાર પછી છે ઘર્ષણ બળની મુખ્ય લાક્ષણિકતાઓ કઈ કઈ છે જવાબ વસ્તુનું સ્થાન બદલી શકાય છે વસ્તુને ગતિમાં લાવી શકાય છે ગતિમાન વસ્તુને સ્થિર કરી શકાય છે ત્યાર પછી પંદરમું ઘર્ષણ એકાએક અદ્રશ્ય થઈ જાય તો તેની આપણા જીવન પર શું અસર થાય છે આપણે જમીન પર ચાલી શકીએ નહીં સાયકલ ચલાવી ન શકીએ લખી ન શકીએ અને દરેક મશીન કાર્ય કરતા બંધ થઈ જાય આમ ઘર્ષણ બળ વિના કશું શક્ય નથી સોળમું તમારા ઘરમાં દરવાજો બંધ કરતા કે ખોલતા અવાજ આવે છે તો તમે શું કરશો શા માટે દરવાજામાં ઓઇલ લગાવીશું જેથી ઘર્ષણ બળ ઓછું લાગે છે અને દરવાજામાં અવાજ આવતો અટકી જાય છે ત્યાર પછી સત્તરમું છે તમે તમારા મિત્ર સાથે કેરમ રમો છો ત્યારે કેરમ બોર્ડ પર પાવડર શા માટે છાંટો છો કેરમ બોર્ડમાં પાવડર લગાવવાથી ઘર્ષણબળમાં ઘટાડો થાય છે તેથી કુકરી સરળતાથી સરકી શકે છે અઢારમું બૂટ ચંપલની ખરીદી કરવા જાઓ છો ત્યારે કેવા પ્રકારના સોલવાળા બૂટ ચંપલની ખરીદી કરવી જોઈએ શા માટે બૂટ ચંપલની ખરીદી કરવા જઈએ ત્યારે વધારે ખડબચડી સોલવાળા બૂટની ખરીદી કરશું કારણ કે ખડબચડી સપાટી પર ઘર્ષણબળ વધુ લાગે છે ઓગણીસમું સામાન્ય રીતે ટાયરની સપાટી કેવી જોવા મળે છે કેવી સપાટીવાળા ટાયરની ખરીદી કરવી જોઈએ શા માટે તો ટાયરની સપાટી છે વધુ ખળબચરી હોય એવા ટાયર પસંદ કરવા જોઈએ ખળબચરી સપાટીવાળા ટાયરની ખરીદી કરવી જોઈએ કારણ કે ખળબતરી સપાટી પર બળ વધુ લાગે છે જેથી વાહનને સરળતાથી બ્રેક લગાવી શકાય છે ત્યાર પછી મુસાફરી માટે તમે જે પસંદ પસંદગી કરવામાં આવે છે તો ચિત્રમાં દર્શલ પૈકી કયા સૂટકેસ વાપરશો શા માટે જવાબ મુસાફરી માટે ટાયરવાળા સૂટકેસની પસંદગી વધારે યોગ્ય છે કારણ કે તે સહેલાઈથી એક જગ્યાએથી બીજી જગ્યા સુધી લઈ જઈ શકાય છે તેમાં ઓછા બળની જરૂર પડે છે એકવીસમું કઈ પરિસ્થિતિમાં ઓછા બળની જરૂર પડે છે શા માટે એ ફૂટબોલને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવો બી ગબડી રહેલ ફૂટબોલની ગતિ ચાલુ રાખવી તો ગબડી રહેલા ફૂટબોલની ગતિ ચાલુ રાખવામાં આવે છે કારણ કે ગબડી રહેલા ફૂટબોલ પર ઓછું લાગે છે ત્યાર પછી બાવીસમું કબડ્ડી હરીફાઈમાં તમે ભાગ લીધો છે આ દરમિયાન તમે તમારા હાથ પર સમયાંતરે માટી શા માટે ઘસો છો કબડ્ડીની રમતમાં સમયાંતરે સમયાંતરે હાથ પર માટી લગાવવાથી સામેવાળા ખેલાડીને પકડવામાં સરળતા રહે છે જેથી તે છટકી શકતો નથી ત્યાર પછી ત્રેવીસમું પરમ જીયન મેઘાને પાસવો તેમાં બળ આપ્યા છે ચાર મિત્રો સ્થિતિ ઘર્ષણ લોટણ ઘર્ષણ અને સરકતા ઘર્ષણને લગતા સંદર્ભમાં ઉતરતા ક્રમમાં ગોઠવો તો કોની ગોઠવણી સાચી છે તેમાં જીયનની ગોઠવણી સાચી છે જીયનમાં સ્થિતિ ઘર્ષણ બળ સરકતું ઘર્ષણ બળ અને લોટણ ઘર્ષણ બળ આ ક્રમમાં આવે છે ત્યાર પછી યોગ્ય જોડકા જોડો એમાં પહેલું છે એની સામે આવશે ડી શૂન્ય ઘર્ષણ બળ શક્ય નથી બીજું છે ધારા રેખી આકાર એની સામે આવશે સી તરલ વડે લાગતું ઘર્ષણ ઘટાડે છે ત્રીજું બોલ બેરિંગ એમાં આવશે બી લોટણ ઘર્ષણ બળ ચોથું ઘર્ષણનું કારણ તો સપાટીઓની અનિયમિતતાનું જોડાણ એ એક ઢાળવાળી સપાટીની ટોચ પરથી એક લખોટીને મુક્ત કરવામાં આવે છે ઢાળના તળિયે આવેલ સમિતિ સપાટી પર નીચેનામાંથી શું મૂકવામાં આવે તો સપાટી પર લખોટી સમસિતિ દિશામાં સૌથી ઓછું અંતર કાપશે એમાં રેતી પછી છવ્વીસમું છે એમાં રસા ખેંચની જે સ્પર્ધા આપી છે તો એમનો આન્સર આવશે ત્રીજું પોતાના હાથ પર માટી લગાવી તો દોરડું સરકે ને એટલા માટે આપણે હાથ પર માટી લગાવીએ છીએ ત્યાર પછી સત્યાવીસમું જો બ્લેકબોર્ડ અને ચોક વચ્ચે ઘર્ષણ બળ ના હોય તો શું થાય બ્લેકબોર્ડમાં લખી શકાય નહીં અઠ્યાવીસમું જો કોઈ ઘર્ષણ બળ ન લાગતું હોય અને કોઈ પદાર્થ ગતિની શરૂઆત કરે તો શું થાય જો ઘર્ષણ બળ ના હોય અને પદાર્થ ગતિની શરૂઆત કરે તો પદાર્થ ક્યાંય અટકતો નથી અને તેની ગતિ રહે છે માટે વિમાનનો આકાર પક્ષી કે માછલી જેવો રાખવામાં છે તરલ ગતિમાં ઘર્ષણ બળ ઘટાડવા માટે વિશિષ્ટ આકાર આપવામાં આવે છે તો મિત્રો આ તો આપણું ધોરણ આઠ વિષય વિજ્ઞાન સ્વધ્ય પોથીના પાઠ નંબર નવનું નું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો આવા જ સોલ્યુશન મેળવું આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ આઠના સ્વ પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે